પ્રદેશમાં નશીલા પદાર્થોનું વાવેતર વેચાણ અને સેવન તેમજ સંગ્રહ નાર્કોટિક્સ એક મુજબ ગુનો બને છે, જેમાં 10 વર્ષની આજીવન કેદની સજાના પ્રબંધો છે. તેમ છતાં આવા પદાર્થોનું વાવેતર થઈ રહ્યું છે. ત્યારે આવા જ એક કેસમાં બનાસકાંઠાના થરાદના લેડાઉ ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ખેતરમાં વાવેલા અફીણના છોડ ઝડપી પાડ્યા. ઘઉંના વાવેતરની આડમાં ખેતરમાં અફીણના છોડ વાવવામાં આવ્યા. થરાદ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને એફએસએલની ટીમ રાખી માદક પદાર્થ અફીણના છોડ ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 1 ક્યારામાં આ છોડ વાવવામાં આવ્યા હતા, જેમાં પોલીસે ખેડૂત પંચાલ જગાભાઈ કાળાભાઈ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ બાબતે થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી 2 વર્ષ અગાઉ થરાદના ખાનપુર ગામમાંથી મોટા પ્રમાણમાં અફીણનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારે ફરી થરાદના લેડાઉ ગામે પણ અફીણની ખેતીનો કરાતો ખેડૂત ઝડપાયો છે. મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં આવેલ ખેતરમાં લાખોપતિ થવા ખેડૂતે અફીણની ખેતી કરી. જ્યારે આ ખેડૂતને અફીણની ખેતી કરવી ભારે પડી, થરાદ બાજુના ખેડૂતો દાડમ પપૈયા એપલ બોર તરબૂજ જેવી ખેતી કરતા હોય છે, ત્યારે 2 વર્ષથી અફીણની ખેતી તરફ પ્રયાણ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. 2019ના પોસ્ટે અમે હાજર હતા, જે દરમિયાન ખાનગીરાએ અમને હકીકત મળેલી કે લેડાઉ ગામની સીમમાં ઢેંગાભાઈ કારાભાઈ પાંચલ પોતાના ખેતરમાં ઘઉંની આડાશમાં અફીણના છોડનું વાવેતર કરેલું છે. જે હકીકત આધારે અમે પોસ્ટ આપના માણસો અને ઓસાઈ શ્રી એલપી રાણા તથા ઓસાઈ શ્રી પરમાર વગેરે પોસ્ટ આપ સાથે અમે સદર હકીકતવાળી જગ્યાએ રેડ કરતા જે હકીકત મળેલી હોય તે મુજબ ખરેખર ઘઉંની આડાશમાં અફીણના છોડનું વાવેતર મળી આવે અને જે ધેગાભાઈ કાળાભાઈ પરમાર ખેતરમાલિક છે, જેઓને આ બાબતે પૂછતા તેઓ પોતે કોઈ આ અંગેની ખાસ મરપીટ ધરાવતા ન હોય અને પોતે ગેરકાયદેસર રીતે અફીણના છોડનું આ રીતે વાવેતર કરેલું હોય એવું જણાતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાત શ્રી અધિકારી પટેલ સાહેબને બોલાવી સ્થળ ઉપર ચકાસણી કરાવતા પ્રાથમિક અહેવાલ મુજબ એ અફીણના છોડનું સકારાત્મક અભિપ્રાય આવતા જે તમામ અફીણના છોડના ડુંડાનું વજન કરી જોતા 3 કિલો 560 ગ્રામ વજન જેનો જથ્થો હતો, જે તમામ જથ્થો કબજે કરવામાં આવેલ, જે આશરે કિંમત રૂપિયા 35,660 ગણી શકાય, જે તમામ મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ 1 હેઠળની ધેગાભાઈ કાળાભાઈ પરમાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ.